સૌ અમદાવાદીઓને આપવા માગું છું સૌ પ્રથમ સારામાં સારો સમાચાર જે બે દિવસ પહેલાં મેં ઉલ્લેખ કર્યો હતો એસવીપી હોસ્પિટલ ખાતે પ્લાઝમા થેરેપી શરૂઆત કરવાની આખી પ્રક્રિયા આપણે હાથ ધરી હતી અને એમાં ડોનર પણ આઇડેન્ટિફાઈ થઈ ગયા હતા એમનું પ્લાઝમા ડોનેશન પણ થઈ ગયું હતું ત્યાર પછી એના માટે આખી પ્રક્રિયા ચાલી રહી હતી અને હું સ્પષ્ટતા કરવા માગું છું કે આ ફક્ત પ્લાઝમા થેરેપી એક કે બે પેશન્ટ ઉપર કરવાની બાબત નથી પરંતુ એક ડિટેલ્ડ રિસર્ચ કરીને પ્લાઝમા થેરેપી કેટલી અસરકારક નીવડી શકે આ અંગેનું શોધ કાર્ય કરવાની ખૂબ જ જટિલ પ્રક્રિયા છે અને એના માટે છેલ્લા બે દિવસથી સતત દિલ્હી ખાતે આઈ સાથે સંપર્ક અમારું ચાલી રહ્યું હતું છેલ્લે ગઈકાલે મોડી રાત્રે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરીને એસવીપી હોસ્પિટલ અને આઈસીએમઆર સાથે વિધિવત એક એમઓયુ હાથ ધરવામાં આવ્યું છે અને એના અનુસંધાને બધી જ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેતા ગઈકાલે મોડી રાત્રે ફર્સ્ટ પેશન્ટને પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન આપવામાં આવ્યું છે એટલે આ સ્ટડી અંગે હું એક જ મિનિટમાં થોડીક વિગતો આપીશ કે આ સ્ટડી માટે પહેલાં આપણે પ્રોટોકોલ આઈસીએમઆર દ્વારા બહાર પાડવામાં આવ્યો અને એના માટે માન્ય મુખ્યમંત્રીશ્રીએ સીધા દેશના આરોગ્ય મંત્રીશ્રી સાથે વાત કરીને તાત્કાલિક અસરથી પ્રોટોકોલ આઈસીએમઆર દ્વારા બહાર પાડવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવી બીજા સ્ટેપમાં આપણે ડોનર્સ આઈડેન્ટિફાય કર્યા ત્રીજા સ્ટેપમાં આપણે ડોનર્સની સંમતિ લીધી પછી આપણે ડોનર પાસેથી પ્લાઝમા મેળવ્યું પછી આ પ્લાઝમા ઉપર સંખ્યાબદ્ધ ટેસ્ટ કરવામાં આવ્યા ત્યાર પછી પોટેન્શિયલ રેસિપિયન્ટ્સ નક્કી કરવામાં આવ્યા ત્યાર પછી એસવીપી હોસ્પિટલ ખાતે જે એનએચએલ મેડિકલ કોલેજની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એનએચએલ મેડિકલ કોલેજની જે એક એથિક્સ કમિટી હોય છે એ એથિક્સ કમિટીની મિટિંગ તાત્કાલિક રાખવામાં આવી મિટિંગમાં જે રિસર્ચ પ્રોટોકોલ્સ છે અને ટ્રાયલ જે કરવાનું છે એસવીપી હોસ્પિટલ ખાતે એની આખી પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી ત્યાર પછી આઈસીએમઆર સાથે સંકલન કરીને એમઓયુ કરવામાં આવ્યું છે અને હવે આ જે સ્ટડી થવાનું છે એનું નામ આ રીતનું રહેશે ફેઝ ટુ ઓપન લેબલ રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ ટ્રાયલ ટુ અસેસ ધ સેફટી એન્ડ એફિકેસી ઓફ કોન્વેલેસન્ટ પ્લાઝમા ટુ લિમિટ કોવિડ નાઇન્ટીન એસોસિએટેડ કોમ્પ્લિકેશન્સ ઇન મોડરેટ ડિઝીઝ આ આઈસીએમઆરની મલ્ટી સેન્ટ્રિક કોલેબોરેટિવ સ્ટડી રહેશે અને એમાં એસવીપી હોસ્પિટલ ખાતે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર અમારા ડૉક્ટર જનકભાઈ ખંબોલજા રહેશે અને એમની મદદમાં કો ઇન્વેસ્ટિગેટર્સ તરીકે ડૉક્ટર નિલય સુથાર ડૉક્ટર ચેરી શાહ અને ડૉક્ટર સંકેત શાહ રહેશે આના માટેની ફાસ્ટ ટ્રેક અપ્રુવલ અને એમઓયુ ગઈકાલે મોડી રાત્રે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરીને આઈસીએમઆર સાથે કરી દેવામાં આવ્યું સ્ટડી સેન્ટરનું અપ્રુવલ મળી ગયું છે અને મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ સ્ટડી સેન્ટર હવે ઔપચારિક રીતે આ સ્ટડી માટે ઘોષિત કરવામાં આવેલું દેશનું પહેલો સ્ટડી સેન્ટર છે અને આ સ્ટડી સેન્ટર હેઠળ ગઈકાલે એસવી ખાતે જે ફસ્ટ પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન થયું છે એ આપણા દેશનું પ્રથમ ટ્રાન્સફ્યુઝન આ સ્ટડી હેઠળ કરવામાં આવ્યું છે એટલે અમદાવાદ શહેર માટે અને ગુજરાત રાજ્ય માટે ખરેખર આ એક ખૂબ જ સારી બાબત છે એસવીપી હોસ્પિટલ હેઝ નાવ બીકમ ધ ફર્સ્ટ સ્ટડી સેન્ટર ફોર ધ પ્લાઝમા સ્ટડી અન્ડર ટ્રાયલ એક પેશન્ટને મેં કીધું એ પ્રમાણે ગઈકાલે પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન થયું એમની કન્ડિશન સ્ટેબલ છે આજે બીજા રેસિપિયન્ટ પેશન્ટને ટ્રાન્સફ્યુઝન કરવામાં આવશે અને આજ દરમિયાન સેકન્ડ ડોનર પણ આઇડેન્ટીફાઈ કરી લેવામાં આવ્યા છે અને એમના ટેસ્ટ અત્યારે ચાલી રહ્યા છે રેન્ડમાઈઝડ કંટ્રોલ ટ્રાયલ આ એક પદ્ધતિ છે મેડિકલ સાયન્સમાં પણ આ પદ્ધતિનો ઉપયોગ થાય છે ઇકોનોમિક્સમાં પણ આ પદ્ધતિનો ઉપયોગ થાય છે વ્યક્તિગત રીતે મારા માટે પણ આ એક રૂચિનો વિષય છે એટલે આ આખી સ્ટડીમાં જે સ્ટેટિસ્ટિક્સ છે રેન્ડમાઈઝ કંટ્રોલ ટ્રાયલની એમાં ટેસ્ટિંગ ગ્રુપ અને કંટ્રોલ ગ્રુપને કઈ રીતે ચૂઝ કરવાનું અને સ્ટેટિસ્ટિકલ સિગ્નિફિકન્સ કઈ રીતે એના કોન્ફિડન્સ ઇન્ટરવલ્સ ઉપર નક્કી કરવાના એ બધી જ બાબતોમાં હું અંગત રીતે રસ લઈને આ બાબતને આપણે સફળતાપૂર્વક આગળ વધી શકે એ માટે આપણે સાથે કામ કરવાના છીએ એસવીપીની ટીમને અને ખાસ કરીને અમારા ફોર્મર ડીન ડૉક્ટર પંકજભાઈ પટેલ હાલના જે ડીન છે ડૉક્ટર પ્રતિકભાઈ અને એસવીપીની આખી ટીમ છે મારા સાથી ડેપ્ટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ડૉક્ટર ઓમ પ્રકાશ અને ત્યાંના સીઈઓ શ્રી ભટ્ટ અને ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી શ્રી આશિષ રાજા આ બધી જ ટીમ જે રીતે એમને કામ કર્યું છે કે મહિનાઓમાં જે પ્રક્રિયા હોય એને અમુક બે ત્રણ દિવસમાં આટોપી લઈને ખૂબ જ ઝડપથી આ બધી કામગીરી શરૂઆત કરી છે અને આખી ટીમને હું શુભેચ્છાઓ આપું છું કે આ સ્ટડી ટૂંક સમયમાં પૂર્ણ થાય અને સ્ટડીમાં વૈજ્ઞાનિક ઢબે સ્ટેટિસ્ટિકલ પેરામીટર્સને ધ્યાનમાં રાખીને પ્રોફેશનલ રીતે આ બધા તારણ આપણે કાઢી શકાય બીજા સારા સમાચાર છે એસવીપી હોસ્પિટલ ખાતે ગઈકાલે ફર્સ્ટ સિઝેરિયન સેક્શન ડિલિવરી ઓફ એ કોવિડ નાઇન્ટીન પેશન્ટ કરવામાં આવી છે એટલે ત્રીસ વર્ષના એક મહિલા પેશન્ટ જે દાખલ થયા અને એમને કોમ્પ્લિકેશન્સ થતાં પ્રાઇવેટમાંથી તાત્કાલિક એમને એસવીપીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા કોવિડ પોઝિટિવ હતા સ્વાભાવિક છે કે કોવિડ પોઝિટિવ પેશન્ટને ડીલ કરવું એ પણ પડકારજનક છે એમના ઉપર કોઈ પણ ઓપરેટિવ ઇન્વેઝિવ સર્જરી કરવી એ ખૂબ જ પડકારજનક બાબત છે ગુજરાતમાં આ પહેલો કેસ છે જેમાં સિઝેરિયન સેક્શનથી કોવિડ નાઇન્ટીન પેશન્ટની ડિલિવરી કરવામાં આવી છે દેશમાં અત્યાર સુધીનો આ સાતમો કેસ છે અત્યારે માતા અને એમની જે મધર એન્ડ ડોટર બંનેની તબિયત સારી છે ડોટર પણ સ્ટેબલ છે મધર પણ સ્ટેબલ છે અને લગભગ ચોવીસ કલાક પછી ડોટરના સેમ્પલ લેવામાં આવશે અને અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે બધા જ સારા સમાચાર આપણને મળે ત્રીજા સારા સમાચાર અગેન જે એસપીપીમાંથી અમને મળી રહ્યા છે કે પહેલો કેસ છે શ્રી નીતિનભાઈ શાહનું જેમને વેન્ટિલેટર ઉપર દસ દિવસ સુધી રાખવામાં આવ્યા અને જેમના ઘણા બધા કોમોર્બિડિટી ડાયાબિટીઝ હાઇપરટેન્શન વગેરેના ઘણા બધા કોમ્પ્લિકેશન્સ હતા દસ દિવસ સુધી પેશન્ટ વેન્ટિલેટર વેન્ટિલેટર ઉપર રહ્યા પછી સફળતાપૂર્વક એ વેન્ટિલેટરથી એમને દૂર કરવામાં આવ્યા ત્યાર પછી એમનો કોવિડ ટેસ્ટ બે વખત ચોવીસ કલાકમાં નેગેટિવ આવ્યું ત્યાર પછી એમને બીજા અમુક દિવસો ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા અને આજે એમને ડિસ્ચાર્જ આપવામાં આવી રહ્યું છે એ સમાચાર એટલા માટે સારા કે જે કિસ્સાઓમાં હવે કોમ્પ્લિકેશન્સ છે કોમોર્બિડિટીઝ છે જે લોકોને વેન્ટિલેટર ઉપર પણ જતા રહે છે આવા પેશન્ટ્સને પણ હવે આપણે જીવન બચાવવામાં સફળ થઈ રહ્યા છે અમારી એસવીપીની ટીમને હું ફરી એકવાર અભિનંદન આપવા માગું છું પછી બીજા એક સારા સમાચાર છે કે ગઈકાલે ટોટલ સોળ જેટલા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે એમાં સિવિલ હોસ્પિટલમાંથી ચૌદ જેટલા ડિસ્ચાર્જ થયા છે ખૂબ જ સારા સમાચાર છે એસવીપીમાંથી બીજા બે ડિસ્ચાર્જ થયા છે અને ટોટલ હવે એકાવન ડિસ્ચાર્જ અત્યાર સુધીમાં થઈ ગયા છે એટલે અમદાવાદ શહેરમાં હવે એકાવન જેટલા દર્દીઓએ કોરોનાને સફળતાપૂર્વક માત આપીને ડિસ્ચાર્જ મેળવીને સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે અને એ આ આંકડો જે છે એ હવે આવનાર દિવસોમાં સતત વધારો આપણને જોવા મળશે હવે આ તમામ બાબતોના પરિપ્રેક્ષમાં છેલ્લા બે ત્રણ દિવસમાં જે કેસોમાં એકવાર વધારો નોંધાયો ત્યારે ત્રણેક દિવસ પહેલાં એએમસીમાં અમે એક ઘણી બધી ચર્ચા કરીને એક નિર્ણય કર્યો કે અગાઉ એસવીપી હોસ્પિટલ ખાતે ફક્ત પચાસ બેડની કોરોના અંગેની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાર પછી પેશન્ટ લોડ વધતા આપણે એને બસો સુધી લઈ ગયા હાલના તબક્કે આપણે પાંચસો જેટલા બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને ચારસોથી વધુ પેશન્ટ્સ એસવીપી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે પેશન્ટ્સનું ખૂબ જ સારું ફીડબેક અને એમના દ્વારા મળતા સારા અભિપ્રાયને ધ્યાનમાં રાખીને છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત અમારી ટીમમાં એક ચર્ચા ચાલતી હતી ગઈકાલે મોડી રાત્રે બહુ જ એક મહત્વપૂર્ણ નિર્ણય અમે કર્યો છે અને આ નિર્ણયના ભાગરૂપે આજથી જ એસવીપી હોસ્પિટલ ખાતે કોવિડ પેશન્ટ્સને ટ્રીટ કરવાની ક્ષમતા ડબલ કરીને હજાર પેશન્ટ્સ સુધી કરવામાં આવી રહી છે એટલે હવે આજથી મોટાભાગના અમદાવાદ શહેરમાં જેટલા પણ કોરોના પોઝિટિવ પેશન્ટ્સ આવશે એમને મહદઅંશે એસવીપી ખાતે લઈ જવાનું પ્રયાસ કરવામાં આવશે જેથી કરીને સિવિલ હોસ્પિટલનું પણ ભારણ ઘટાડી શકાય અને બંને જગ્યાઓ ઉપર સારી સેવાઓ લોકોને મળી શકે મને ખ્યાલ છે કે આ તાત્કાલિક આટલો બધો વધારો કરવાથી ખૂબ જ એક વર્કલોડ વધશે ચેલેન્જીસ આવશે પરંતુ એક આખી ટીમ જે છે મારા સાથી ડૉક્ટર ઓમ પ્રકાશના નેતૃત્વમાં જે ટીમ અત્યારે એસવીપીમાં કામ કરી રહી છે એ ટીમ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે અને આજથી જ એક હજાર બેડની ક્ષમતા ત્યાં વધારી દેવામાં ટોટલ પાંચસોની વધારો કરીને કુલ એક હજાર જેટલા કોરોના પોઝિટિવ પેશન્ટ્સને આજથી એસવીપી હોસ્પિટલમાં ટ્રીટ કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે બીજો એક મહત્વપૂર્ણ નિર્ણય આપણે લીધો છે માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય મુખ્ય સચિવશ્રીનું સતત અમને માર્ગદર્શન મળી રહ્યું છે અને દરેક બાબતમાં મદદ મળી રહી છે અને એમના દ્વારા જ જે સારું માર્ગદર્શન આપવામાં આવે છે એ બધા જ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે એસવીપી હોસ્પિટલમાં પણ સારી સારવાર આપી રહ્યા છીએ સમરસ હોસ્ટેલ ખાતે પણ મોટો આપણે કોવિડ કેર સેન્ટર ઊભું કરી દીધું છે અને હવે ગઈકાલે એક નિર્ણય કરીને આજથી આપણે એક ફાઇવ સ્ટાર હોટેલ પણ આપણે કબજે લઈ લીધી છે અને એમના જે સંચાલકો છે એમની સાથે આપણે એમઓયુ કરી લીધું છે અને ફર્ન હોટેલ જે એસજી હાઈવે ઉપર આવેલી છે આ હોટેલમાં ઓન પેમેન્ટ બેસિસ ઉપર પ્રાઇવેટ ફેસિલિટી કોવિડ કેર સેન્ટર એટલે જે કોવિડ કોરોના પોઝિટિવ કેસીસ છે અને એમને જે લોકો ને પોસાય અને પેમેન્ટ કરી શકે આવા લોકોને જો સમરસ હોસ્ટેલમાં કે બીજે નહીં જવું હોય તો આવા લોકો પણ આ એક સારી હોટૅલમાં પણ જઈ શકે નોર્મલી એમના જે રેટ્સ હોય છે એમની સાથે આપણે નેગોસિએશન કરીને મોટો ડિસ્કાઉન્ટ પણ મેળવ્યું છે એને ખૂબ જ પરવડે એવા વાજબી ભાવથી અમુક લોકો જેમને આ હોટેલમાં જવું હોય એ પણ જઈ શકશે બીજું એક જે રીતે સમરસ હોસ્ટેલ આપણે કોવિડ કેર સેન્ટર માટે ઊભી કરી છે એ જ રીતે કોટ વિસ્તારની નજીકમાં જે હજ હાઉસ કાળુપુર રેલવે સ્ટેશન ખાતે આવેલું છે એ હજ હાઉસમાં પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે અત્યારે યોજના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે કાલ સવારથી હજ હાઉસ ખાતે પણ કોવિડ કેર સેન્ટર કોરોના પોઝિટિવ પેશન્ટ્સ માટે શરૂ થઈ જાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આ દરમિયાન હજ હાઉસ ખાતે અને ઈશા ફાઉન્ડેશન સંચાલિત સરસપુર પાસેની એક વ્યવસ્થામાં બસો ચોસઠ જેટલા આપણા ભાઈઓ ત્યાં ક્વોરન્ટાઇન હેઠળ હતા એમનું ક્વોરન્ટાઇન ચૌદ દિવસનું પૂરું થયું તકેદારીના ભાગરૂપે આપણે બધા બસો ચોસઠ લોકોનું રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યું એમાંથી આઠ જેટલા લોકોનું પોઝિટિવ આવ્યું આઠ જેટલા લોકોનું જેનું પોઝિટિવ આવ્યું એનું આઠે આઠનું આપણે પીસીઆર ટેસ્ટ કરાવ્યું અને એ ટેસ્ટ નેગેટિવ આવ્યું એનો મતલબ એ થાય છે કે આ બસો ચોસઠમાંથી આઠ લોકોને પંદર વીસ દિવસ મહિના પહેલાં ઇન્ફેક્શન લાગ્યું હતું અને ત્યાર પછી આ લોકોએ સફળતાપૂર્વક ઇન્ફેક્શનને કોરોનાને માત આપી દીધી અને હવે સાજા થઈ ગયા છે એટલે એમના શરીરમાં વાયરસ નથી વાયરસ નથી એટલે પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યું છે પરંતુ વાયરસની સામે લડવાની એન્ટીબોડીઝ એમના શરીરમાં ઉત્પન્ન થયેલ હોવાથી એમનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે એટલે હવે બધા બસો બસો ચોસઠ લોકોને આજે અમે ક્વોરન્ટાઇનમાંથી રિલીઝ કરવામાં આવી રહ્યા છે હવે ગઈકાલની આંકડાકીય માહિતી આપતા ગઈકાલે સાંજ સુધીમાં અમદાવાદ શહેરમાં બારસો ને ચોત્રીસ જેટલા કેસો હતા પછી આજરોજ અત્યાર સુધીમાં બીજા પચાસ કેસ નોંધાયા છે અને ટોટલ બારસો ને ચોરાસી કેસ હવે થાય છે એટલે અત્યાર સુધી અમદાવાદ શહેરના વિસ્તારમાં કુલ કેસોની સંખ્યા એક હજાર બસોને ચોરાસી થાય છે જે પચાસ કેસ નવા નોંધાવ્યા છે એમાં પણ અઢાર કેસ મધ્ય ઝોનના પંદર કેસ દક્ષિણ ઝોનના ચાર કેસ ઉત્તર ઝોનના બે કેસ દક્ષિણ પશ્ચિમ ઝોનના પાંચ કેસ પશ્ચિમ ઝોનના ત્રણ કેસ ઉત્તર પશ્ચિમ ઝોનના અને ત્રણ કેસ પૂર્વ ઝોનના આમ ટોટલ પચાસ કેસ ઓવરનાઇટ જે નોંધાયા અને ટોટલ સંખ્યા હવે બારસો ચોર્યાસી થાય બારસો ચોરાશીમાંથી લગભગ એક હજાર જેટલા કેસ ફક્ત મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનના થઈ જાય છે મૃત્યુ છેલ્લા બાર કલાકમાં બીજા પાંચ મૃત્યુ નોંધાયા છે અને ટોટલ મરણની સંખ્યા ફોર્ટી ટુ થાય છે ડિસ્ચાર્જ મેં આપને અગાઉ કીધું એ પ્રમાણે હવે ટોટલ એકાવન ડિસ્ચાર્જ થઈ ગયા છે લેબોરેટરી પરીક્ષણની કામગીરી સતત હવે દેશમાં આપણે વધુમાં વધુ ટેસ્ટિંગ કરવાના અને સેમ્પલિંગ કરવાના શહેરમાં હવે આપણે આવી ગયા છીએ અત્યાર સુધી પેસિવ સર્વેલન્સમાં એક હજાર નવસો ઓગણચાલીસ કેસ ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે એક્ટિવ સર્વેલન્સમાં બહુ મોટી સંખ્યા તેર હજાર એકસો ને પિસ્તાલીસ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે અને કુલ આર પીસીઆર ટેસ્ટ જે ગોલ્ડ સ્ટેન્ડર્ડ ગણાય છે કે જેમાં વાયરસ સીધે સીધું છે કે કેમ એ જાણી લેવાય છે આવા પીસીઆર ટેસ્ટ હવે અમદાવાદ શહેરમાં પંદર હજારથી વધુ થઈ ગયા છે કુલ સંખ્યા થાય છે અત્યાર સુધીની પંદર હજાર ને ચોર્યાસી ચેકપોસ્ટની કામગીરી સર્વેક્ષણની કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે પાંચ હજાર પાંચસોથી વધુ લોકો અત્યાર સુધીમાં ક્વોરન્ટાઇનમાં પહોંચી ગયા છે અને એકંદરે હવે આપ જોઈ શકો છો એ પ્રમાણે જેમ જેમ આપણે આગળ વધી રહ્યા છે તેમ તેમ ધીમે ધીમે એવું આત્મવિશ્વાસ અમારી ટીમોનું બધાનું વધતું જાય છે કે આપણે હવે જેટલા પણ કેસો હોય એને શોધી કાઢવામાં સફળ થઈ રહ્યા છીએ આપણે વધુમાં વધુ સેમ્પલ લઈને વધુમાં વધુ ટેસ્ટિંગ કરીને દેશભરમાં સૌથી હાઈ ટેસ્ટિંગ રેટ આપણે મેળવી લેવામાં સફળ રહ્યા છીએ જે કેસોમાં ટેસ્ટિંગ પછી પોઝિટિવ આવે છે એ કેસોને સારવાર આપવામાં પણ હવે આપણા પાસે સારામાં સારી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે એટલે હાલના તબક્કે એવું કહી શકાય કે જો આપ સૌ નાગરિકોનો સાથ સહકાર સંપૂર્ણ રીતે અમને મળે તો કદાચ મે મહિનાના મે મહિનામાં ગમે ત્યારે આપણે આ વાયરસ ઉપર લગભગ એને આપણે નિયંત્રણમાં સંપૂર્ણપણે લાવી દઈશું પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત અને જેની સાથે આજે હું મારી વાત પૂર્ણ કરીશ કે હવે જેટલા પણ દિવસ આપણી પાસે ત્રીજી મે સુધીના રહે છે આ દિવસો દરમિયાન લોકડાઉનનું સંપૂર્ણ પાલન એ આપણી બધી તૈયારીઓમાંથી સો ટકા પરિણામ મળે એના માટે ખૂબ જરૂરી છે થોડી ભી અગર ચૂક હોગી તો સારી પેન મહેનત જો હે ઉ ઉપર પાણી ફેર સકતા હોય એસ કોઈ ભી લોગ અભી બી પૂરી કે પૂરી ગંભીરતા બનાઈ રખે આપણું અનુશાસન આપણી સંગઠન શક્તિ એ જ આપણને કોરોના ઉપર વિજય અપાવશે એટલે તમામ અમદાવાદીઓને હું વિનંતી કરું છું કે ત્રીજી મે સુધી લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરીએ આપણે ઘેર સુધી સીમિત રહીએ જો આપના તરફથી આ બાબતમાં સો ટકા સાથ સહકાર અમને મળશે તો હું આપને ખાતરી આપું છું કે મે મહિનામાં જ આ વાયરસનું જે પ્રોબ્લેમ છે ચુનૌતી છે પડકાર છે એને આપણે સંપૂર્ણપણે પૂરું કરી દઈશું જો સો ટકા સંપૂર્ણ સહકાર નહીં મળશે તો અમારું કામ આટલું અઘરું બનતું રહેશે એટલે એવું ના થાય આપ સૌ અમને સંપૂર્ણ સાથ સહકાર આપો અમારી દરેક વાતને આપ વ્યવસ્થિત રીતે સાંભળો સારી રીતે સમજો અને સોએ સો ટકા અમલ કરો અને આટલું જો આપ કરશો તો હવે એ નું તંત્ર રાજ્ય સરકાર અને કે કેન્દ્ર સરકારના માર્ગદર્શનમાં રહીને અમદાવાદ શહેરમાં આ પડકારને સંપૂર્ણપણે પહોંચી વળશે ધન્યવાદ